વિદ્યાર્થીઓ આજે આપણે લેક્ચર નંબર પાંચ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ફાઈવ ઝીરો થ્રીમાં યુનિટ નંબર ત્રણ જે પોલિમર વિશે અભ્યાસ કરી રહ્યા હતા એમાં આપણે ક્લાસિફિકેશન વિશે જોયું હતું આજે આપણે તેના ક્લાસિફિકેશન સિવાયના આગળના ભાગમાં જોઈશું તો હવે જુઓ આપણે યોગશીર પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને સંગનન પ્રક્રિયા જોઈ હતી હવે યોગશીર પ્રક્રિયામાં બે પ્રકાર પડતા હતા હોમો અને કો તો જેમાં હોમોપોલિમર હતા એના પ્રકાર જોઈએ તો એના પ્રકાર કયા હતા પોલીન પોલિસ્ટાઈન પીવીસી વગેરે તો આજે આપણે પોલીથીન વિશે અભ્યાસ કરીશું તો પોલીથીનનું બંધારણ તમને આકૃતિમાં આપેલું છે હવે જોઈએ એની હિસ્ટ્રી કે કઈ રીતે તો એવું કહેવાય છે કે ઈસ્વીસન ઓગણીસો ને માં ઇંગ્લેન્ડની ઇમ્પિરિકલ કેમિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઇન્ડસ્ટ્રી આઈસીઆઈમાં તેનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો જો ફરીથી ગો ધ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ પ્રેક્ટિકલ પોલીન સિન્થેસિસ ઇઝ ડાયઝોમિથિન ઇઝ અ નોનિસ્ટલી અનસ્ટેબલ સબસ્ટેન્સ ધેટ ઇઝ અ જનરલી અવોઇડ ઇન ધ ઇન્ડસ્ટ્રી એપ્લિકેશન વોઝ અગેઇન એક્સિડેન્ટલી ડિસ્કવરેડ ઇન નાઇન્ટીન થર્ટી થ્રી બાય એરિક ફેવરેટ એન્ડ ધિબ્સન એટ ધ એમ્પરિકલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વર્ક ઇન ધ નોર્થ વિચ ઇંગ્લેન્ડ બરાબર અને એવું કહેવાય છે કે આ શોધાઈ ગયું હતું સૌ આનાથી બી પહેલાં પરંતુ તેનો ઉપયોગ થતો હતો નહીં તેનો વાસ્તવિક ઉપયોગ ઓગણીસો ને તેત્રીસમાં થયો હતો હવે જોઈએ પોલિથિનના ગુણધર્મ એટલે કે એના તાપમાનના આધારે એના અથવા તો એની ઘનતાના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે એટલે સામાન્ય ભાષામાં કહીએ તો એમના ગુણધર્મના આધારે બે પ્રકારના છે એક લો ડેન્સિટી પોલીથીન અને એક હાઈ ડેન્સિટી પોલીથીન તો પહેલો પ્રકાર જોઈએ આપણે લો ડેન્સિટી પોલીથીન બરાબર તો એવું કહેવાય કે ઇથિન મોનોમનની પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક ડાયોક્સિજન કે તૃતીય બ્યુટાઇલ પેરોક્સાઇડની હાજરીમાં ત્રણસો પચાસથી પાંચસો સિત્તેર કેલની તાપમાને હજારથી બે હજાર વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતાં મૂલક હોમોયુક્સિલ પોલિરાઇઝેશન પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયાથી આપણને લો ડેન્સિટી પોલિથિન મળશે બરાબર તો આ એની છે બનાવટ હવે એના સમીકરણ જોઈશું તો એનું એ જ છે પણ આમાં તાપમાન યાદ રાખવાનું છે કેટલું એ ત્રણસો પચાસથી પાંચસો સિત્તેર બરાબર હવે જોઈએ એના ગુણધર્મ કે કેમ એને લો ડેન્સિટી પ્રકાર આપવામાં આવ્યો તો પહેલું તો એનું બંધારણ કેવું છે શાખીય બરાબર અને તે કેવો પ્રકારનો છે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલીમર તે રાસાયણિક રીતે કેવો છે નિષ્ક્રિય તેમાં ઓછા અણુએ દળ ધરાવતા પોલિમરના અણુઓની સંખ્યા હોય છે અને જેથી તેની ઘનતા લગભગ પોઈન્ટ એકાણુંથી પોઈન્ટ બાણું જીએમ પ્રતિ સીસી જેટલી ધરાવે છે બરાબર તે પાણીના કેવા છે અવરોધક પરંતુ જ્યારે તેમને ઊંચું તાપમાને લઈ જવામાં આવે ત્યારે આપણે કાર્બનિક દ્રાવકોમાં શું થઈ જાય છે દ્રાવ્ય તો મેં નીચે કેટલાક કાર્બનિક દ્રાવકોના નામ આપ્યા છે સીસીએલ ફોર ટોલવીન ઝાયલીન ડેકાલીન ટાઈક્લોરો ઇથિલિન વગેરે કાર્બનિક દ્રાવકોમાં એ શું થઈ જાય છે દ્રાવ્ય હવે તેના જોઈએ રોજિંદા જીવનમાં ઉપયોગી તો લો ડેન્સિટી પોલિથિનનો ઉપયોગ વીજવાહક તારના ઇન્સ્યુલેશનમાં થાય છે બીજું કે રમકડાં પેકિંગના સાધનો લચકદાર પાઇપ બનાવવા સ્વીચ બોટલની બનાવટ વગેરેમાં ઉપયોગ થાય છે તો આ આપણે જોયું લો ડેન્સિટી પોલિથિન હવે જોઈશું આપણે હાઈ હાઈ ડેન્સિટી પોલીથીન તો હાઈ ડેન્સિટી પોલિથિન બે રીતે બને છે એક કે હાઈ ડેન્સિટી પોલિફનને જો ઇથિન મોનોમોનની કાર્બનિક દ્રાવકમાં ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ બરાબર અથવા તો ટીટેનિયમ ટ્રાયક્લોરાઇડ અથવા તો ટીટેનિયમ ટેટ્રાકલોરાઈડ એટલે કે એક શું થશે આપણે સહસંયોજક જે સંકીર્ણ સંયોજન હતા એના આધારે અથવા તો એક બીજો જીગલર નાટા ઉદ્દીપક તો જીગલર નાટા ઉદ્દીપકનું નામ શું છે ટીઆઈ થ્રી અથવા તો ટીઆઈ ફોર અને બીજો છે ટ્રાયથાઇલ એલ્યુમિનિયમ તમે આ કોઈ પણ બે પદ્ધતિથી તેને બનાવી શકો છો અને આમાં તાપમાનની હાજરી કેટલી હશે ત્રણસો તેત્રીસ કેલ્વિનથી ત્રણસો ને તેતાલીસ અને આમાં વાતાવરણ બાર તમે લેશો છથી સાત અને જો તેને કયા પાસ્કલમાં ગોઠવશો તો થાઉઝન્ડમાં ગણાશ બરાબર હવે જુઓ કે હાઈ ડેન્સિટી પોલિમરે એ જર્મન વૈજ્ઞાનિક જીગલેન નાટાના જે ઉદ્દીપકની હાજરીમાં થતો હતો જેથી જીગલન નાટાને ઓગણીસો ને તેસઠમાં નોબેલ પારિતેષ મળ્યું હતું કોની બનાવટમાં એચડીપી પોલિથિનમાં તેના ઉદ્દીપક માટે હવે આગળ જોઈએ તો એનું બંધારણ જુઓ બરાબર બંધારણ સેમ જ છે ખાલી તાપમાન અને દબાણનો ફેરફાર રહે હવે જુઓ ગુણધર્મ તો તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે બીજું કે તે વિદ્યુતના અવાહક છે તેમાં વિદ્યુત દળ ધરાવતા પોલિમરના અણુઓની સંખ્યા કેવી હોય છે વધારે એલડીપી કરતાં એ વધુ સખત અને મજબૂત હોય છે અને એચડીબીની લગભગ ઘનતા પોઈન્ટ છન્નુંથી થી જેટલી હોય છે હવે તેનો ઉપયોગ તો તેમનો ઉપયોગ થાય છે તૂટે નહીં તેવા સાધનોની બનાવટમાં અને ડોલ કચરા પેટી બોટલ અને પાઇપના બનાવટમાં થાય છે તો આજે આપણે પોલિથિન વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોલીસ્ટાઈ અને પીવીસી વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ